ભાવનગર જિલ્લામાં ગત રાત્રિથી થઈ રહેલા વરસાદને પગલે નદી નાળામાં પૂર આવ્યા હતા. પૂરના પાણીમાં બે બાળકો સહિત એક યુવક તણાતા ત્રણ લોકોના મોત થયા હતા. જિલ્લાના પાલીતાણામાં રાજસ્થળી રોડ પરથી એક મહિલા સ્કૂટર ઉપર બાળકોને શાળાએ મૂકવા જઈ રહી હતી ત્યારે કોઝવે પરથી પસાર થતા ત્રણે પાણીમાં તણાયા હતા, જેમાં માતાનો બચાવ થયો હતો. ફાયર બ્રિગેડની ટીમે પાણીમાં શોધખોળ કરીને જેઠવા પરિવારની પુત્રી 18 વર્ષીય જાનકી તેમજ 10 વર્ષીય પુત્ર વિરાટની લાશ બે કલાકની જહેમત બાદ શોધી કાઢી હતી. તો 35 વર્ષીય યુવક ભરતગીરી ગોસ્વામી નામનો યુવક પણ પાણીમાં તણાયો હતો, જેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસ પ્રશાસનને મામલતદારમાં ફાયર બ્રિગેડને તમામને જાણ કરેલી અને તમામની મહેનતથી છોકરો અને છોકરી મળી ગયેલ છે અને એના માતા બચી ગયેલ છે. અત્યારે સરકારી હોસ્પિટલે બંનેને પીએમ અર્થે લાવ્યા છે અને પીએમની કામગીરી ચાલુ છે. ઉંચેતાનું પાણી આવી ગયું, નાળામાં પાણી ઉંચેતાનું આવી ગયું અને આ તણાઈ ગયા. આ રીતની ઘટના, નાળું નીચું પડે છે અને અવારનવાર પાણી આવી જાય છે, બે કાંઠે બધા ઉભા રહી જાય છે, પણ છતાંય પાણી નાળામાં બહારથી નીકળવા માંડ્યું એટલે વધારે પાણી આવી ગયું એટલે તણાઈ ગયા.